જસદણની પેટા ચૂંટણીના પ્રચારમાં હવે બાળકો પણ જોડાયા છે. રાજકીય પક્ષોનો બાળકો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. રમકડા સાથે બાળકો પ્રચાર કરતા નજરે પડ્યા છે. બાળકો ભાજપનો પ્રચાર કરતા જોવા મળ્યા છે. રાજકીય પક્ષોનો બાળકો દ્વારા પ્રચાર, રમકડા સાથે બાળકો પ્રચાર કરતા જોવા મળ્યા. જસદણની પેટા ચૂંટણી નેતાઓ અને આગેવાનોની ફોજ તો ઉતારી જ દેવામાં આવી છે, પરંતુ આ જે દ્રશ્યો નજરે પડ્યા તેનાથી સવાલ ઉઠી રહ્યા છે. આવી રાજનીતિ શા માટે? શા માટે બાળકોને પ્રચારમાં જોડવામાં આવી રહ્યા છે? ભાજપનો પ્રચાર કરતા આ બાળકો જોવા મળ્યા. જરા દ્રશ્યો જુઓ. બાળકોના હાથમાં ભાજપ પક્ષના ઝંડા જોવા મળી રહ્યા છે. બાળકો પાસે પ્રચાર કરાવ્યો. આવી રાજનીતિ શા માટે કરવામાં આવી રહી છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. જસદણની પેટા ચૂંટણી એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. કુંવરજી બાવળિયાનું જે ઉમેદવારી છે તે તરફ લોકો મોટી સંખ્યામાં વળે, ભાજપને જીત મળે તે માટે કુંવરજી બાવળિયા પ્રચાર કરે ત્યાં સુધી એ વાત યોગ્ય હતી, આગેવાનો જોડાય તે વાત પણ યોગ્ય હતી, પરંતુ હવે આ બાળકો પણ પ્રચારમાં જોડાયા છે. આવી રાજનીતિ આખરે શા માટે? ભાજપનો પ્રચાર કરતા આ બાળકો પર જરાક નજર કરો. ત્યારે વધુ વાતચીત કરવા માટે મારી સાથે સંવાદદાતા ગૌતમ સીધા જોડાઈ ગયા છે. ગૌતમ, એક દ્રશ્યો અમે જોઈ રહ્યા છીએ, ભાજપનો પ્રચાર નેતા અને આગેવાનો ઉમેદવાર પોતે કરતા હતા ત્યાં સુધી તો આપણે વાત, પરંતુ હવે બાળકો પ્રચાર કરતા જોવા મળ્યા છે. શું અપડેટ? અને બાળકોએ પ્રચાર કર્યો તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે, શું કહેશો? વાત કરવામાં આવે, પહેલેથી જ એવી વાત કહેવામાં આવતી હતી કે જે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી છે બંને પક્ષ માટે શાખનો સવાલ બની ગયો છે. એટલે જ કદાચ નેતાઓના ધાડે ધાડા છે તે ઉતારી દેવામાં આવ્યા છે. બંને પક્ષે મોટી મોટી સંખ્યામાં કહી શકાય કે કેન્દ્રીય તેમજ રાજ્ય કક્ષાના નેતાઓ છે, જે સ્ટાર પ્રચારકો છે, તેને આ પેટા ચૂંટણીની અંદર પ્રચાર માટે ઉતારી દેવામાં આવ્યા છે. પરંતુ ફરી એક વખત જે આ પ્રકારના વિડીયો સામે આવ્યા છે, અનેક સવાલો ઉઠી રહ્યા છે. કહી શકાય કે બાળકો પણ આ ચૂંટણી પ્રચારની અંદર બાળકોને પણ જોડવામાં આવ્યા છે એવા વિડીયો સામે આવ્યા છે. વિડીયોની અંદર બાળકો છે, નાના બાળકો છે, લગભગ કહી શકાય કે પ્રાથમિક શિક્ષણ મેળવતા બાળકો હોય એવું દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે. ત્યારે આ પ્રકારનું કહી શકાય કે બાળકો રમકડા લઈ અને કહી શકાય કે ભાજપનો પ્રચાર કરતા હોય એવા વિડીયો સામે આવ્યા છે. ત્યારે આ જે વાત છે તે ક્યાં સુધી યોગ્ય છે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. કેમ કે નાના બાળકો છે તે આ પ્રકારે ઝંડી અને રમકડા લઈ અને કોઈ પણ પક્ષનો જ્યારે પ્રચાર કરતા હોય એટલે આ યોગ્ય છે કે નહીં એ ખૂબ જ મહત્વનો પ્રશ્ન બની રહેશે. કેમ કે ચૂંટણી તો આવતી હોય છે, જાતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકારે પ્રચાર કરવો ક્યાં સુધી યોગ્ય છે તે ખૂબ જ મહત્વનો પ્રશ્ન અહીં બની રહ્યો છે. કારણ કે અત્યાર સુધી જ્યાં કહી શકાય કે મોટા નેતાઓ આવતા હતા, સ્ટાર પ્રચારકો આવતા હતા ત્યાં સુધી યોગ્ય હતું. બંને પક્ષ પાર્ટી માટે શાખનો સવાલ છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી, પરંતુ હવે આ પ્રકારે જ્યારે રાજનીતિ થઈ રહી છે ત્યારે ક્યાં સુધી આ યોગ્ય છે તે ખૂબ જ મહત્વનો પ્રશ્ન બની રહ્યો છે. જી જી, આભાર ગૌતમ, સમગ્ર વિગત લઈને અમારી સાથે જોડાવા બદલ. તો દિગ્ગજ ગણાતા બાવળિયાનું જાણે કે હવે વજન ઓછું પડ્યું હોય તેમ બાળકો પાસે પ્રચાર કરાવવો પડ્યો. મહત્વની વાત એ છે કે શિસ્તબદ્ધ ગણાતા ભાજપ પક્ષે કેમ આવી ભૂલ કરી? આવી રાજનીતિ શા માટે? કડકડતી ઠંડીમાં નાના ભૂલકાઓને કેમ મેદાને